નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કેમ કેરીને જ ફળોનો રાજા કહેવામાં આવે છે? કેમ કે ફળો તો બધા જ ગુણકારી હોય છે. ભારતીય કેરી પોતાના સ્વાદ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતમાં મુખ્યત્વે 12 પ્રકારની કેરી થાય છે. કેરીનો ઉપયોગ ફક્ત ફળ તરીકે જ ખાવામાં નથી થતો, પરંતુ તેનું શાક, ચટણી, બાફલો, જ્યુસ, કેન્ડી, અથાણું સાથે તેનો મિલ્કશેક બનાવવામાં આવે છે, આંબોળિયા બનાવવામાં આવે છે, તેના આમ પાપડ બનાવવામાં આવે છે. પોતાના વિશેષ સ્વાદ, દેશમાં તેની ભરપૂર પેદાશ અને તેના વ્યાજબીપણાના કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. આ બધા કારણોની સાથે સાથે કેરીના ઔષધીય ગુણ અને તેના હેલ્થ બેનિફિટના કારણે પણ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. તમે તમારી ડાયટમાં કેરીનો સમાવેશ કરીને ઘણી પ્રકારની સમસ્યાઓથી બચી શકો છો. કેરીમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન, પ્રોટીન, કેટલાય પ્રકારના વિટામિન અને ખનિજ પદાર્થો મળી આવે છે. કેરીના સેવનથી ડાયાબિટીસ અને કેન્સર જેવી ઘાતક બીમારીઓના ચેપથી બચી શકાય છે. કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન એ મળી આવે છે, જે આપણી આંખોને હેલ્ધી રાખે છે. કેરીમાં આયર્ન પણ મળી આવે છે, જે આપણા શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે. કેરીમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન B6 પણ મળી આવે છે. આ સિવાય મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ કેરીમાં મળી આવે છે. હવે આપણે જોઈએ કે કયા કયા રોગોમાં કેરી ખાવાથી ફાયદો થાય છે. કેરીમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ કોલોન કેન્સર, લ્યુકેમિયા અને પ્રોસ્ટેટ કેન્સરથી આપણું રક્ષણ કરે છે. તેમાં ક્યુસેરટીન, એસ્ટ્રાગાલિન અને ફિસેટિન જેવા કેટલાય તત્વો રહેલા હોય છે, જે કેન્સરથી બચાવવામાં આપણી મદદ કરે છે. કેરીમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો માટે વરદાનરૂપ હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે. કેરીમાં ફાઇબર અને વિટામિન સી ખૂબ જ હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ સંતુલિત કરવામાં મદદ મળે છે. કેરીના ગરનો પેક ચહેરા પર લગાવવાથી કે મસાજ કરવાથી ચહેરા પર નિખાર આવે છે અને તેમાં રહેલું વિટામિન સી ચહેરાને ઇન્ફેક્શનથી પણ બચાવે છે. કેરીમાં એવા કેટલાય એન્ઝાઇમ્સ હોય છે, જે પ્રોટીનને તોડવાનું કામ કરે છે. તેનાથી ભોજન જલ્દીથી પચી જાય છે. સાથે જ તેમાં રહેલું સાઇટ્રિક એસિડ, ટાર્ટરિક એસિડ શરીરની અંદર રહેલા ક્ષારીય તત્વોને સંતુલિત રાખે છે. મોટાપો ઓછો કરવા માટે પણ કેરી એક સારો ઉપાય છે. કેરીની ગોટલીમાં રહેલા રેશા શરીરની વધારાની ચરબી ઓછી કરવામાં ઘણા જ ફાયદાકારક હોય છે. કેરી ખાધા પછી ભૂખ ઓછી લાગે છે, જેના કારણે ઓવર ઇટિંગના ખતરાથી બચી શકાય છે. કેરી ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કેરીમાં વિટામિન ઇ વધારે માત્રામાં મળી આવે છે, તેથી તેને પૌરુષત્વ વધારનારું ફળ કહેવામાં આવે છે. જે લોકોને ભૂલવાની બીમારી હોય તે લોકોએ કેરીનું સેવન કરવું જોઈએ. તેમાં મળી આવતું ગ્લુટામિન એસિડ નામનું એક તત્વ સ્મરણ શક્તિ વધારવાનું કામ કરે છે. સાથે સાથે તેનાથી રક્ત કોશિકાઓ પણ સક્રિય થાય છે. તેથી ગર્ભવતી મહિલાઓને કેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળામાં જો તમારે બપોરે ઘરની બહાર જવું હોય તો એક ગ્લાસ કેરીનો પન્નો પીને જવું જોઈએ. એનાથી તમને તડકો પણ નહીં લાગે અને લૂ પણ નહીં લાગે. કેરીનો પન્નો કે બાફલો શરીરમાં પાણીના સ્તરને સંતુલિત રાખે છે, તેથી ઉનાળાની ઋતુ માટે તે એક બેસ્ટ પીણું છે. તો મિત્રો, આ હતી જાણકારી કેરી વિશેની. તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.